सुरेंद्रनगर लखतर हाईवे पर बनी लूंटनी घटना। सुरेंद्रनगर लखतर हाईवे पर बनी लूंटनी घटना। कोठारिया थी आगळ झमर देदादरा वच्चे हाईवे पर नी घटना। धंधुकाना शख्स ने अजाण्या शख्स द्वारा लूंट करवामां आवी। देदादरा आवेल राम पेपर मिल पासे के मंदिर पासे धंधुकाना शख्स लूंटीने फेंकी देवायो। लूंटाराओए ड्राइवर ने कैफी प्रवाही पीवारीने मार मारी बेभान करी। इको कार एक मोबाइल खीचामां रहेलू पाकिट सहित लूंट करी फरार थया हता। लूंट करनार धंधुकाथी भाड़े कार करी वढवाण सुधी आव्या हता। लूंट करनार इको कारना ड्राइवर ने कॉफी पदार्थ आपीने मार मारी बेभान करी लूंट कराई। सुरेंद्रनगर जिल्लामां कायदो व्यवस्था कथळी रही छे त्यारे सुरेंद्रनगर लखतर हाईवे पर लूंटनी घटना सामे आवी छे, जेमां जमर देदादर वच्चे राम पेपर मिल पासे एक मंदिर पासे लूंटनो बनाव बन्यो छे। त्यारे धंधुकाना इको ड्राइवर ने लूंटीने देदादरानी सीममां फेंकी देवामां आव्यो हतो अने लूंटमां इको कार मोबाइल तेमां खीचामां रहेलू પાકીટની લૂંટ કરી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। ધંધુકાના 47 વર્ષના ત્રિભુવનભાઈ નાગરભાઈ ગોહિલ તેઓ ધંધુકામાં ટેક્સી ભાડે ફેરવાનો વ્યવસાય કરાવે છે અને જેઓ ધંધુકાથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેઓની ટેક્સી ધંધુકાથી વઢવાણ સુધી ભાડે બંધાવવાનું કહેતા ત્રિભુવનભાઈ વઢવાણ સુધી આવવા માટે તૈયાર થયા હતા। તેઓની ઇકો કાર નંબર GJ 38B 21 96 નામની કાર લઈને વઢવાણ તરફ આવ્યા હતા અને તેઓ પોતાના વતન રાત સુધી પાછળના ફરતા પરિવારના લોકો દ્વારા ધંધુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને અરજી આપ્યા પછી ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા તેમના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ હાથ ધરી હતી અને મોબાઈલનું લોકેશન વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે દેખાડતા ઘરના સભ્યો આખી રાત ત્રિભુવનભાઈને શોધખોળ કરી હતી તો પણ રાત્રિના અંધકારમાં તેઓ મળતા ઘરના સભ્યો દ્વારા ફરી વહેલી સવારે દેદાદરા ગામની સીમમાંથી રામ પેપર મિલ પાસે આવેલ એક મંદિર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને ઘરના સભ્યો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી। 108ને જાણ થતાં 108ના પાયલોટ જયપાલસિંહ રાણા અને EMT યુવરાજસિંહ ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। બેભાન હાલતમાં પડેલા ત્રિભુવનભાઈને સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્રિભુવનભાઈનો જીવ બચાવ્યો હતો તેમજ ત્રિભુવનભાઈ પરિવાર દ્વારા ઇમરજન્સી 108ના પાયલોટ અને EMTના જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। હાલ ત્રિભુવનભાઈ ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ તમામ ઘટનાની તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ ડૉક્ટર કુમાર હશે, હું સિનિયર મેડિકલ ઓફિસર તરીકે આ ફરજ પર હાજર હતા ત્યારે 108માં એક માણસથી લાવ્યો, એની હિસ્ટ્રી એમ આપેલ કે એમના બે માણસ બેઠા ધંધુકા પાસે અને ગાડીમાં બેઠા પછી લીમડી આજુબાજુ એમની કોઈ ખવડાવી દીધા અને પછી એની કોઈ ખબર નથી। પછી બીજા કોઈ ભાઈ એમની આવ્યા જોયા સીસીટીવી કેમેરામાં, પછી ખબર પડી કે કોઈ લૂંટીને એમની ગાડી લઈ ગયા, પૈસા લઈ ગયા લૂંટીને અને દેદાદરા પાસે ભરા હતા, મારા વ્યવહાર અવસ્થામાં ભરા હતા। આનો રિપોર્ટ આપણે કરાવ્યો છે સાહેબ? અત્યારે હા રિપોર્ટ મેં મોકલ્યો છે। રિપોર્ટમાં કંઈ એવું આવ્યું છે? રિપોર્ટમાં કે જેની દવા કે એવું કંઈ? રિપોર્ટમાં જોવું પડશે પછી ખબર પડે। હા બાજુ તકલીફ જોયા સ્ટેથો મેં તો એકવાર। શું તમારા ભાઈ સાથે ઘટના બની છે? મારા ભાઈ ચંદુ ત્રિભુવનભાઈ નાગરભાઈ ગોયલ રહેવાસી ધંધુકા, એ ગાડીનો ધંધો કરે છે, ઇકો ગાડી ચલાવે છે। કાલે બપોરે સવારે 9:30 વાગે એ બે પેસેન્જર આવ્યા અને એને ગાડી ત્યાંથી ઉપાડી, ગાડીમાં ઉપાડ બેસાડતા જ એને થોડી વાર બહાર આવી અને એને કંઈક ખવડાવી દીધું અને ગાડી ડ્રાઈવરની સીટ ઉપર આવનાર માણસો બેસી ગયા અને મારા ભાઈને આખો દિવસ ફેરવી અને વગડામાં રાત્રે દેદાદરાની સીમમાં નાખી દીધો, સાથે મોબાઈલ પાકીટ ATM કાર્ડ અને ગાડી લૂંટીને ફરાર થઈ ગયો। એમના ખિસ્સામાં પૈસા પૈસા કઈ હતું? હા પાકીટ હતું, હવે એ તો ભાનમાં આવે પછી ખ્યાલ આવે કેટલા પૈસા હતા એ। બરોબર છે, અને એમની સાથે કોણ હતું એ ખ્યાલ છે? બે પેસેન્જર હતા, હવે એની તો કઈ ઓળખ થઈ નથી। અજાણ્યા શખ્સો છે ટૂંકમાં? અજાણ્યા શખ્સો લૂંટીને તમારા ભાઈને દેદાદરાની સીમમાં, હા લૂંટી ગયા, દેદાદરાની સીમમાં નાખી ફેંકીને જતા, ગોરા દાદાની જે જગ્યા છે મંદિર એની પાછળ નાખીને જતા રહ્યા। અત્યારે તમારા ભાઈની તબિયત કેવી છે? અત્યારે નાજુક તબિયત છે,